ધારાસભ્યના ઉમેદવાર રહી ચૂકેલા સુલેમાન પટેલના કહેવાથી આરોપીઓએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી હતી જેના પગલે દેશ પોલીસે સુલેમાન પટેલ સહિત છ જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જીવલેણ હુમલામાં હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે સુલેમાન પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી અને ઝડપાયેલા પાંચ આરોપીઓ રેગ્યુલર જામીન અરજી કરી હતી કોર્ટે પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી બર તરફ કરી દીધી હતી જોકે હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઈ આગોતરા અરજી જ બર તરફ કરી દીધી હતી ગંભીર ગુનામાં ભાગેડ સુલેમાન પટેલ સામે વાગડા કોર્ટમાંથી સીઆરપીસી સિત્તેર મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું હતું બીજી તરફ ફરજ લોકલ કાયમ બ્રાન્ચના પીએસઆઈપીએમ વાળાને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સુલેમાન મુસા પટેલ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી હોટેલમાં છુપાયેલ છે જેના આધારે ભરૂચ એલસીબીની ટીમે સ્કાયલાઇટ હોટલમાં દરોડો પાડી સુલેમાન પટેલની ધરપકડ કરી હતી આજે ભરૂચ એસપી કચેરી ખાતે ડીવાયએસપી કે પટેલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં માહિતી આપી હતી કે પોલીસ પકડથી બચવા ત્રણ મહિના સુધી સુલેમાન પટેલે પ્રથમ અમરેલી ત્યારબાદ કુલુ મનાલી અને મહારાષ્ટ્રની અલગ અલગ હોટલમાં આશરો લીધો હતો કે આ જે આરોપી છે સુલેમાન ઉષા પટેલ એ વડોદરાની રેલવે સ્ટેશન નજીક આવેલી સ્કાય સ્કાયલાઇટ હોટલમાં છુપાયેલા છે તો એલસીબીએ એલસીબીએ ભરૂચની એલસીબી ટીમે

એ દિશામાં પૂછપરછ કરવા માટે તેમજ આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આશરો આપેલો છે નાસ્તા ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે